નમસ્કાર સૌ મિત્રોને, એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપ સર્વ મિત્રોનું આજના તારીખ 21મી ઓક્ટોબર 2019ના ગુજરાતી કરંટ અફેરમાં હાર્દિક સ્વાગત કરું છું. અને મહત્વની ખબરોને આપણે સાંકળી અને કરંટ અફેર આપીએ છીએ, સાથે સાથે આપણે એક સાહિત્યકાર કે જેમનો જન્મદિવસ હોય અથવા તો નિર્વાણ દિવસ હોય તેને પણ સાંકળી અને આપણે આપણા ગુજરાતી સાહિત્યને પણ મજબૂત બનાવીએ છીએ, ત્યારે આપ સર્વ મિત્રોનું ગુજરાતી કરંટ અફેરમાં હાર્દિક સ્વાગત છે. અને સાથે સાથે એક વિનંતી કે આપણી જ મોબાઈલમાં પ્લે સ્ટોર ઉપર એક એપ્લિકેશન પણ છે અને તેનું નામ છે એજ્યુ સફર, લખવાથી તમને મળી જશે. અને એના ઉપર આપણે ડેઇલી કરંટ અફેરના પ્રશ્નો એમસીક્યુ સ્વરૂપે ક્વિઝ અંદર ગેમ રમી શકો છો. અને તમે આ વિડીયો નિહાળ્યા બાદ કેટલું યાદ રાખ્યું તેનો તમે એક અંદાજ તારવી શકો છો. અને ઓલ ગુજરાતમાં તમે કયા રેન્ક ઉપર છો તે પણ તમે જાણી શકો છો. તો તમે આ યુટ્યુબ ચેનલ અને પ્લે સ્ટોર ઉપરની એપ્લિકેશન સાથે જોડાયેલા રહો. તો ચાલો શરૂ કરીએ આજનું કરંટ અફેર. અને સૌ પ્રથમ એમાં દિન વિશેષમાં આવે છે 21મી ઓક્ટોબર, એટલે કે પોલીસ સંભારણા દિવસ. દર વર્ષે 21મી ઓક્ટોબરના રોજ પોલીસ સ્મૃતિ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તો સૌ પ્રથમ જોઈએ તો આજે દેશભરમાં પોલીસ સંભારણા દિવસે શહીદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. અને પોલીસ એ મૂળ અંગ્રેજી શબ્દ પોલીસ ઉપરથી ઉતરી આવ્યો છે. આગામી લડાઈમાં સીઆરપીએફના 10 જવાનોએ ફરજની લડાઈમાં સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. અને આ ઘટના કેવી હતી એની વાત કરું. બનવા જોગ આપણા સીઆરપીએફના કેટલાક જવાનો આપણી બોર્ડર ઉપર લદ્દાખમાં હતા અને એ સમયે પાકિસ્તાને હુમલો કરતા આપણા 10 જેટલા જવાનો ત્યાં શહીદ થઈ ગયેલા. અને તે તારીખ હતી 21મી ઓક્ટોબર. તો તે દિવસથી આપણે આ ખાસ યાદ રાખજો, પોલીસ સંભારણા દિવસ ઉજવીએ છીએ. અને આ એક મહત્વની વાત છે સરકારની કે પોલીસ જવાનો જે કોઈ શહીદ થાય છે તેમની શ્રદ્ધાંજલિ સ્વરૂપે તેમનું એક સ્મારક પણ જે તે ગામમાં અથવા તો જે તે નિશાળમાં જ્યાં તેણે અભ્યાસ કર્યો છે ત્યાં ઊભું કરવામાં આવે છે. તો આ રીતે આપણે પોલીસ સંભારણા દિવસને આગળ જોઈએ તો માણસો દ્વારા બહાદુરીના અપવાદરૂપ કૃત્યને યાદ કરવા માટે 21મી ઓક્ટોબરને દેશભરના તમામ પોલીસ દળો દ્વારા પોલીસ સ્મૃતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. અને પોલીસ સ્મૃતિ દિવસની સ્થાપના જાન્યુઆરી 1960માં પોલીસ અને રાજ્યોના કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ નિરીક્ષકોની વાર્ષિક સંમેલનમાં આ ઘોષણા કરવામાં આવી હતી કે હવે પછી આપણે પોલીસ સ્મૃતિ દિવસ ઉજવીશું 21મી ઓક્ટોબરના રોજ. અને 2012થી પોલીસ સ્મારક ચાણક્યપુરી ખાતે રાષ્ટ્રીય સ્તરે પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે પરેડ પણ યોજવામાં આવે છે. સીઆરપીએફ એ ભારતના કેન્દ્રીય સશસ્ત્ર આરક્ષણ દળોમાં સૌથી વિશાળ છે. આ એક યાદ રાખજો, સીઆરપીએફ આપણી જે ટુકડી છે એનું પૂરું નામ શું થાય છે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, એટલે કે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ તેનું પૂરું નામ. અને કયા મંત્રાલય અંતર્ગત કામ કરે છે, તો આ દળ ભારત શાસનના ગૃહ મંત્રાલય અંતર્ગત કામ કરે છે. અને આ દળનું મુખ્ય કાર્ય આરક્ષણ કાર્યવાહીઓમાં રાજ્ય અને સંઘ પ્રદેશોની સહાયતા કરવાનું તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓ રોકવા સાથે આ સીઆરપીએફ સંબંધિત છે. 239 બટાલિયનો અને અન્ય વિવિધ ઉપક્રમો સાથે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળને ભારતનું સૌથી મોટું અર્ધલશ્કરી દળ પણ ગણવામાં આવે છે. ત્યાર પછી આપણે એક સાહિત્યકારને જોઈએ, કારણ કે 21મી ઓક્ટોબર એટલે આપણા જાણીતા હાસ્ય સમ્રાટ જેને કહી શકીએ એવા જ્યોતિન્દ્ર હ દવેનો જન્મદિવસ છે. અહીં ઇમેજમાં પણ તમે જોઈ શકો છો જ્યોતિન્દ્ર દવે અને એમના ઘણી બધી સાહિત્ય કૃતિઓ. તમે જ્યારે 8-12નો ગુજરાતી વિષય રાખ્યો અને અભ્યાસ કર્યો તો એની અંદર તમે આ સાહિત્યકારને ભણી ચૂક્યા છો. તો એના વિશે જ વાત કરવા જઈએ તો એમનો જન્મ 21 ઓક્ટોબર 1901ના રોજ ગુજરાતના સુરતમાં તેમનો જન્મ થાય છે. તેમને મળેલા બિરુદ વિદ્વતા અને હાસ્યનો વિનિયોગ એટલે જ્યોતિન્દ્ર હ દવે, હાસ્ય સમ્રાટ તરીકે જેને ઓળખવામાં આવે છે એવા જ્યોતિન્દ્ર દવે. અને જ્યોતિન્દ્ર દવે ગુજરાતી ભાષાના જાણીતા એક હાસ્ય લેખક હતા. તેઓ મુંબઈમાં કનૈયાલાલ મુનશી સાથે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવાના કાર્યમાં પણ
જોડાયા હતા અને આવા સાહિત્યકારની કૃતિઓ અને તેમનું જે સાહિત્ય ક્ષેત્રે યોગદાન છે એ જોઈએ તો તેમણે ગુજરાત માસિકનું સહસંપાદન પણ કરેલું। તેઓ 1966 માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહ્યા હતા। 1941 માં તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો। આ સૌથી મહત્વની વાત કારણ ગુજરાતી સાહિત્યનો સર્વશ્રેષ્ઠ સાહિત્ય એવોર્ડ એ કઈ સાલમાં મળે છે આ પ્રશ્ન આપણા માટે અગત્યનો બને। તેમને 1950 માં નર્મદ સુવર્ણચંદ્રક પણ મળ્યો હતો। તેમના માનમાં ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી દર વર્ષે હાસ્ય સાહિત્યકારને જ્યોતિન્દ્ર દવે પારિતોષિક પણ અર્પણ થાય છે અને તેમની મુખ્ય રચનાઓને યાદ કરીએ તો એક છે રંગ તરંગ અને તે કેટલા ભાગમાં વહેંચાયેલી છે ભાગ 1-6 માં પરીક્ષામાં આ આવું પણ પૂછાય છે કે રંગ તરંગ સાહિત્ય કૃતિ કેટલા ભાગમાં વહેંચાયેલી છે। ગઈકાલે આપણે ચર્ચા કરી કે એક મહત્વની સાહિત્ય કૃતિ જેનું નામ છે સરસ્વતીચંદ્ર મહાનવલ અને મહાનવલ સરસ્વતીચંદ્ર કેટલા ભાગમાં વહેંચાયેલી છે અને એમાં પહેલા ભાગનું નામ છે બુદ્ધિધનનો કારભાર। તો આ રીતે તે ચાર ભાગમાં વહેંચાયેલી છે અને એના આધારે મેં તમને કહ્યું હિન્દી ફિલ્મ પણ બની ચૂકી છે। અને જ્યોતિન્દ્ર તરંગ, રેતીની રોટલી, વડ અને ટેટા આ તેમના હાસ્ય નિબંધો પણ છે, અમે બધા તેમની નવલકથા છે અને એમનું હજુ આગવું પ્રદાન જોઈએ તો એમના અનુવાદ ગ્રંથો પણ મહત્વના છે અને એ પૈકી આપણે સૌ કોઈ ભણી ગયેલા છીએ। ખોટી બે આની, લગ્નનો ઉમેદવાર, પાનના બીડા, સોય દોરો, ટાઈમ ટેબલ વગેરે જેવી કૃતિઓ આપણા અભ્યાસમાં સાંકળી અને આપણે ભણી ચૂક્યા છીએ એટલા માટે આ બધી સાહિત્ય કૃતિઓ એકમના નામ યાદ રાખવા જોઈશે। આવા બધા પાઠ પણ આપણે ભણેલા અને ત્યાર પછી આ સાહિત્યકારે વિદાય લીધી છે 11 સપ્ટેમ્બર 1980 ના રોજ મુંબઈ ખાતે તેમનું નિધન થયું। તો આવા સાહિત્યકારને યાદ કર્યા બાદ આપણે આવીએ ગુજરાતના કરંટ અફેર ઉપર। અંબાજી ખાતે અટલ ટિકરિંગ લેબને ખુલ્લી મૂકવામાં આવી છે। અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો અટલ ટિકરિંગ લેબ એટલે શું, તેનું કાર્ય શું છે, બાળ વૈજ્ઞાનિકો તૈયાર કરવાનું જોઈએ તો જે 22 લાખ રૂપિયાની કેન્દ્રીય સહાયથી તૈયાર કરવામાં આવી છે। આ લેબમાં ઇલેક્ટ્રોનિક, રોબોટિક્સ અને મિકેનિકલનું જ્ઞાન આપીને બાળ વૈજ્ઞાનિકો તૈયાર કરવામાં આવશે। કેન્દ્ર સરકારના નાના ગામડાઓ અને શહેરોમાં નાના બાળકોને બાળપણથી વૈજ્ઞાનિક બનવાની પ્રેરણા મળી રહે તે માટે અંતરિયાળ વિસ્તારોમાં નીતિ આયોગ દ્વારા આ અટલ ટિકરિંગ લેબ બનાવવામાં આવે છે। તો અહીં એક યાદ રાખીએ કે કોના દ્વારા આ અટલ ટિકરિંગ લેબ બનાવવામાં આવે છે, નીતિ આયોગ દ્વારા। અને ગઈકાલે મેં તમને નીતિ આયોગની વાત પૂર્ણ રીતે કરી છે, જો તમને યાદ હોય તો તમે નીતિ આયોગની સ્થાપના, નીતિ આયોગના CEO અને નીતિ આયોગના હાલના ઉપાધ્યક્ષ કોણ છે આ ત્રણ વસ્તુની માંગ હું તમારી પાસે કમેન્ટ બોક્સમાં રાખું છું, ઠીક છે। ત્યાર પછી આવીએ વિક્રમસિંહ માનસિંહ જાડેજાને તાજેતરમાં જ તે ગ્લોબલ આઇકોન એવોર્ડ આપવામાં આવ્યો છે અને અહીં તમે જોઈ શકો છો આ મહાન વ્યક્તિ વિક્રમસિંહ માનસિંહ જાડેજા કયો એવોર્ડ મળે છે, ગ્લોબલ આઇકોન એવોર્ડ। તો રોયલ રાજપૂત પરંપરાના પાઘડી સાફાના ક્ષેત્રમાં અજોડ પ્રદાન બદલ તેમનું આ સન્માન કરવામાં આવ્યું છે અને આ એવોર્ડ ગ્લોબલ રેકોર્ડ્સ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આપવામાં આવ્યો છે। તેઓને વર્ષ 2015માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા સમગ્ર ભારતમાં સૌથી વધુ સાફા પાઘડી 20,000થી વધુ તેમણે સાફા અને પાઘડી બાંધ્યા છે અને એ બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ભારતના 2000 રેકોર્ડ હોલ્ડર્સમાંથી ટોપ 100માં પસંદગી પામી અને આંતરરાષ્ટ્રીય કલાકાર તરીકે પ્રિવિલેજ સર્ટિફિકેટ ઓફ ડિસ્ટિંક્ટ ઓનર એન્ડ પ્રાઇઝ ઓન વર્લ્ડ સ્ટેજ 2016-17નું સન્માન પણ તેમને મળ્યું હતું। આ થોડુંક નામ અટપટું છે પરંતુ તમે બે વખત વાંચી લેજો અહીં વિડિયો પોઝ કરીને। અને ત્યાર પછી આવીએ છીએ ભારતના મહત્વના કરંટ અફેર ઉપર। તો ભારત અને આસિયાન વ્યાપાર સમિટ તાજેતરમાં જ યોજાઈ ગયું, કઈ જગ્યાએ, ફિલિપાઈન્સમાં,
અને ફિલિપાઈન્સના 5 દિવસીય પ્રવાસે આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગયા છે, તો જેનું આયોજન 19 ઓક્ટોબર 2019ના રોજ ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં કરવામાં આવ્યું હતું. આ ભારત આસિયાન વ્યાપાર સમિટનું અને જે ચોથી ભારત આસિયાન બિઝનેસ સમિટ યોજાઈ હતી, જેમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંમેલનને સંબોધિત પણ કર્યું હતું. આસિયાન 10 દક્ષિણ પૂર્વ એશિયન દેશોની આંતર સરકારી સંસ્થા છે. કેટલા દેશોની? 10 દક્ષિણ પૂર્વ એશિયન દેશો. અને તેની સ્થાપના 6 ઓગસ્ટ 1967ના રોજ થઈ હતી. અને આ બીજા દેશોમાં કોણ કોણ આવશે, તો તેનું મુખ્ય મથક પહેલા જોઈ લો, ઇન્ડોનેશિયાના જકાર્તામાં આ આસિયાનનું હેડક્વાર્ટર આવેલું છે. તેના સભ્ય દેશોમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ, સિંગાપુર, થાઈલેન્ડ, બ્રુનેઇ, કંબોડિયા, લાઓસ, મ્યાનમાર અને વિયેતનામ છે. અને અહીં તમને મેપ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે અહીં આપણું ભારત છે, અને ભારતથી અહીં આગળ વધીએ તો આ દક્ષિણ પૂર્વના દેશો અને એની અંદર જે આ ગ્રીન કલરમાં દેખાય છે તો આ દ્વીપીય કન્ટ્રી છે. અને ત્યાં ઇન્ડોનેશિયાની અંદર જકાર્તામાં આ તાજેતરમાં સંમેલન યોજાયું. ત્યાર પછી વાત આવે છે ખેલ જગત, અને ખેલ જગતમાં જેની અત્યારમાં બોલબાલા છે એવા રોહિત શર્મા, કે જેને હિટમેનના નામ ઉપનામથી પણ ઓળખવામાં આવે છે, એવા રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટની અંદર પોતાના કરિયરની પહેલી બેવડી સદી નોંધાવી અને પરિણામે તેઓ મીડિયામાં છવાયેલા રહ્યા. તો રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ 212 રન બનાવ્યા. પહેલી વખત 3 મેચોની સિરીઝમાં ભારતીય બેટ્સમેનોએ 3 બેવડી સદી ફટકારી. રોહિત શર્માએ ભારતમાં ઘર આંગણે 18 દાવમાં 99.84ની સરેરાશ સાથે 1298 રન બનાવીને સર ડોન બ્રેડમેનનો રેકોર્ડ પણ તોડ્યો. એટલા માટે કરંટ અફેરમાં જો તમારે પરીક્ષામાં રમત ગમત હોય તો આ બાબતો તમે યાદ રાખજો. અને ડોન બ્રેડમેને હોમ ગ્રાઉન્ડ ઉપર 98.22ની એવરેજથી 4322 રન બનાવ્યા હતા. તો આજના કરંટ અફેરને અહીં પૂર્ણ કરીએ છીએ. તમે સૌ મિત્રો ખૂબ સારી રીતે તૈયારી કરો અને આવનારી એક્ઝામ માટે તમે ધીમે ધીમે સજ્જ બનતા જાઓ. બસ એ જ વિનંતી સાથે આજના કરંટ અફેરને અહીં પૂર્ણ કરીએ છીએ. કાલે ફરી મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.